ચલો તો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ વિશે શીખ્યા હતા. પછી તો આપણે શું જોયું હતું? તો કે એના વૈકલ્પિક પ્રશ્ન પણ જોયા હતા. ક્યાં સુધી જોયા હતા? તો આપણે 24 નંબર સુધી વૈકલ્પિક પ્રશ્ન જોયેલા છે. હવે આપણે આગળ વૈકલ્પિક પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. ચાલો તો 25મો પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ. 25મો પ્રશ્ન શું કહે છે? પચીસમો પ્રશ્ન એવું કે છે, કયો પદાર્થ સળગી ઉઠે છે? એટલે આપણને જે વિકલ્પ આપેલા છે એમાંથી કયો પદાર્થ જ્વલનશીલ છે, બરાબર, કે જે સળગી ઉઠે, એમાં આપણને એ આપેલું છે ફ્રીઓન, બી આપેલું છે CH3 એટલે કે આયોડોફોમ કહેવાય, પછી આપેલું છે CHCl3 જેને ક્લોરોફોમ કહેવાય, અને છેલ્લું આપેલું છે DDT, બરાબર છે. ચાલો તો ફ્રીઓન છે, ફ્રીઓન તો આપણે શીતક તરીકે વાપરીએ છીએ એટલે આ સળગે નહીં. આયોડિન આયોડોફોમ પણ સળગી શકતું નથી. ડીડીટી ની વાત કરીએ તો ડીડીટી પણ પાવડર ફોર્મમાં હોય, આપણે ઘરમાં છાંટતા હોઈએ છીએ, એ પણ સળગતી નથી. એટલે કે ક્લોરોફોર્મ છે એ શું થાય? તો કે સળગી ઉઠે છે, કારણ કે કેવું છે, બાષ્પશીલ પ્રવાહી છે. ક્લોરોફોર્મ કેવું છે? બાષ્પશીલ પ્રવાહી છે, એટલે આ સળગી ઉઠે છે, બરાબર છે. ચાલો તો હવે 26મો પ્રશ્ન જોશું. 26મા પ્રશ્નની અંદર આપણે એક આઈયુપીએસી નામ ગોતવાનું છે. ચાલો એનું આપણને સૂત્ર આપેલું છે, CH3 થ્રાઇસ C, પછી આપણને આપેલું છે CH2 CH CH2 CH Br, અને અહીંયા આપેલું છે બેન્ઝીન રિંગ. આનું આપણે આઈયુપીએસી નામકરણ કરવાનું છે. ચાલો તો પેલા ઓપ્શન જોશું. ઓપ્શન શું કે છે? એ ઓપ્શન જોઈએ. એ ઓપ્શન આપણને આપેલો છે 2 2 ડાયમિથાઇલ 4 બ્રોમો 2 2 ડાયમિથાઇલ 4 બ્રોમો, ફોર ફિનાઇલ બ્યુટેન બ્યુટેન બી આપેલું છે 3 3 ડાયમિથાઇલ 3 3 ડાયમિથાઇલ 2 ફિનાઇલ 1 બ્રોમો બ્યુટેન. ચાલો સી આપેલું છે 1 બ્રોમો 3 3 ડાયમિથાઇલ 1 ફિનાઇલ બ્યુટેન, બી આપેલું છે 3 3
डाइमिथाइल वन फिनाइल वन ब्रोमो ब्यूटेन बराबर है। चल तो हवे आमांथी शुं आवी शके विचार करो। अपने चार ऑप्शन आपेला छे, चार विकल्प मांथी कयो विकल्प आवी शके एम छे? चल जोईए આપણા આઈયુપીએસસી ના ત્રણ રૂલ યાદ, ત્રણ નિયમ યાદ રાખવાના છે। સંપિત સૌથી લાંબી શૃંખલા, પછી તો કે બધા ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે, અને પછી શું આવ્યું બધું તો કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં નામ લખવાનું। ચલો એ ઓપ્શન જો હજી 2 2 ડાઈમિથાઇલ, જ્યાં સુધી બ્રોમો પડ્યું હોય ત્યાં સુધી મિથાઇલ આગળ આવે। કયો રૂલ ટૂટો? ત્રીજો આલ્ફાબેટિકલ વાળો રૂલ, આલ્ફાબેટિકલ વાળો નિયમ તૂટે છે અહીંયા, એટલે આવશે નહીં। આમાં પણ એજ, અહીંયા પણ એજ, એક જ રૂલમાં તમને નામ મળી ગયું જો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં। હવે જો સાચું છે કે નહીં ખોટું આપણે ચેક કરીએ। આ વન, આ ટુ, આ થ્રી। હવે અહીંથી જોજો આ CH3 થ્રાઇસ છે ને, તો એને હું આવી રીતે લખી શકું। આ એક CH3 થઈ ગયું, બીજો CH3 અહીંયા, અને એક CH3 અહીંયા, અને આ ત્રણ નંબર। હવે જો વન ઉપર બ્રોમો, વન બ્રોમો, થ્રી થ્રી ડાયમિથાઇલ, થ્રી થ્રી ડાયમિથાઇલ, વન ફિનાઇલ, આ વન ઉપર ફિનાઇલ, અને ચાર કાર્બન, આ ચોથો કાર્બન અહીંયા છે ને હજી આપણી શૃંખલાનો, એટલે ચાર કાર્બન વાળો બ્યુટેન થઈ ગયો। સી જવાબ સાચો, બરાબર છે। ચાલો તો એના પછી જોઈએ, એના પછી આપણને 27મું આપેલું છે, એસિટિલ ટેટ્રાક્લોરાઇડનું બંધારણીય સૂત્ર દર્શાવો। એસિટિલ ટેટ્રાક્લોરાઇડ તો એસિટિલ ટેટ્રાક્લોરાઇડ નું સૂત્ર જોઈએ છે, એ ઓપ્શન જોઈએ આપણે। એ ઓપ્શન આપણને આપેલો છે કાર્બન ઉપર 3 Cl CH2 Cl। બી ઓપ્શન આપણને આપેલો છે CHCl2 CHCl2। સી ઓપ્શન આપણને આપેલો છે C2Cl4, અને ડી ઓપ્શન આપણને આપેલો છે A અને C બંને। ચાલો તો એસિટિલ ટેટ્રાક્લોરાઇડ, હવે જો બધાની અંદર ચાર ક્લોરાઇડ તો હશે, કારણ કે ટેટ્રાક્લોરાઇડ કીધું છે એટલે ચાર ક્લોરાઇન તો બધામાં હોવાના છે, બરાબર। પણ એસિટિલ કોને કહેવાય? એસિટિલ છે બરાબર, એ આને એસિટિલ કહેવાય અથવા એસિટિલિન કહેવાય, એમાંથી એક બંધ તૂટે, અહીંયા એક સીએલ, અહીંયા એક સીએલ આવે, હજી એક બંધ તૂટે, અહીંયા એક સીએલ આવે, અહીંયા એક સીએલ આવે, તો
બી જવાબ છે એ સાચો છે તમારે આ યાદ રાખવાનું છે એસિટિલિન કોને કહેવાય તો કે CH ટ્રિપલ બોન્ડ CH ત્રિબન CH બરાબર કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હશે ત્રિબંધ હશે પછી એમાંથી બે બંધ તૂટી ત્યાં કોણ આવી જાય ક્લોરિન આવી જશે બરાબર છે તો એને કહેવાય એસિટિલ ટેટ્રા ક્લોરાઇડ શું કહેવાય એસિટિલ ટેટ્રા ક્લોરાઇડ ચાલો હવે આપણે 28 માં જોઈએ એ પણ આઈયુપીએસી નામકરણ કરવાનું છે ચાલો જોઈએ अठावीस में अपन आपेलू छे बी आर सी एच टू सी ट्रिपल बॉन्ड बी आर सी एच टू सी ट्रिपल वन सी सी एच टू बी आर चलो आईपीएससी नामकरण करवानो छे આમ જો ને તો આનું નામ ખૂબ જ સહેલું પડે શું કામ સહેલું પડે કારણ કે જો આ બાજુથી ચાલુ કરો ને તો એ બે બાજુ સરખું જ છે અહીંયા વચ્ચેથી ચાલુ કરો બરાબર તો આ બાજુ સી સી એચ ટુ સી બી આર આ બાજુ સી સી એચ ટુ બી આર હવે આને હું કદાચ આને વન નંબર આપું તો આને વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર બે બાજુથી સરખું જ મળે બધાને બરાબર છે ચાલો તો આપણે ઓપ્શન જોઈએ એ ઓપ્શન આપણને આપેલો છે 2 બ્યુટાઇલ 1,4 ડાયબ્રોમાઇડ પછી આપેલું છે 1,4 ડાયબ્રોમો પ્રોપાઇન 1,4 ડાયબ્રોમો પ્રોપાઇન પછી આપેલું છે 1,3 ડાયબ્રોમો 2 બ્યુટીન 1,3 ડાયબ્રોમો ટુ બ્યુટીન અને ડી આપેલું છે 1,4 ડાયબ્રોમો બ્યુટ ટુ આયન 1,4 ડાયબ્રોમો બ્યુટ ટુ આયન ચાલો હવે જો આમાં તમને શું લાગે છે શું હોઈ શકે આઈયુપીએસી નામકરણ હવે તો આવડી જવું જોઈએ સરળ થઈ ગયું હવે તો ચાલો તો આપણે કઈ બાજુથી સ્ટાર્ટ કરશું તો આપણે ચાલુ કરશું ગમે એ બાજુથી અહીંથી ચાલુ કરીએ તો 1 2 3 4 તો 1,4 ડાયબ્રોમો બ્યુટ ટુ આયન બરાબર છે શું થશે નામ ચલો આને આપી એક નંબર 1 2 3 4 તો પહેલા કાર્બન ઉપર અને ચોથા કાર્બન ઉપર શું છે બ્રોમિન તો 1,4 ડાય બ્રોમો પછી કેટલા કાર્બન છે 4 એટલે બ્યુટ એટલે બ્યુટીન બ્યુટમાંથી બોલા બ્યુટાઇનમાંથી બ્યુટ અને ત્રિબંધ ક્યાં છે તો કે બીજા કાર્બન ઉપર તો 2 આયન એટલે આપણો જવાબ શું થશે 1,4 ડાય બ્રોમો બ્યુટ 2 આયન બરાબર છે 2 બ્યુટાઇલ 1,4 ડાયબ્રોમાઇડ નહીં થાય 1,4 ડાયબ્રોમો પ્રોપાઇન જો પ્રોપાઇન ક્યારેય ન થાય કારણ કે ચાર કાર્બન છે એટલે પ્રોપાઇન તો શક્ય જ નથી બ્યુટીન પણ ન થાય કારણ કે ત્રિબંધ છે આપણે કેટલા આપેલા છે આમે બ્યુટીન એટલે તો અહીંયા દ્વિબંધ ની વાત કરી છે આપણે ક્યાં આપ્યા છે ત્રિબંધ એટલે એ પણ ન આવે રહી વાત 2 બ્યુટાઇલ 1,4 ડાયબ્રોમાઇડ પણ બ્યુટાઇલ ક્યાં છે તો બ્યુટાઇન છે બરાબર છે એટલે જવાબ શું આવશે આપણો ડી આવશે ચાલો એના પછી 29 મું જોઈએ
डीडीटी નું બંધારણીય સૂત્ર જોવાનું છે ડીડીટી નું બંધારણીય સૂત્ર હમણાં જ કરાયું હતું જ્યારે આપણે એનું નામકરણ કર્યું હતું ત્યારે ચાલો જોઈએ याद रखाऊ याद रखो सी एच सी सी एल थ्री सी एच सी सी एल थ्री पछी आ बाजू બે બાજુ શું આવશે બેન્ઝીન રિંગ CHCCl3 બે બાજુ બેન્ઝીન પછી બે બાજુ ક્લોરિન લાઈનથી વચ્ચેથી ચાલુ કરવાનું CHCCl3 બે બાજુ બેન્ઝીન પછી બે બાજુ ક્લોરિન આ થઈ ગયું DDT નું બંધારણીય સૂત્ર બરાબર છે શું થઈ ગયું DDT નું બંધારણીય સૂત્ર બરાબર છે ચાલો तो हवे आपणे आईयूपीएसी नामकरणनो टॉपिक अहींया पूरो करीए छीए हवे आपणे जोवानुं छे CX बंधनो स्वभाव जे आपणे थियरीमां भणेलो छे पण हवे JEE नीटमां आपणने एना केवा प्रश्न पूछाई शके छे ए आपणे जोवाना छे बराबर छे चलो चलो तो आपणे चलो आईयूपीएसी नामकरणना वैकल्पिक प्रश्न जोया अने पछी आपणे एवुं कीधुं हतुं के हवे आपणे CX बंधनो स्वभाव जोशुं चलो तो आपणे हवे CX बंधनो स्वभाव जोवा जई रह्या छे तो CX बंधना स्वभावनी वात करीए तो C अने X मां हेलोजन एटले के X छे के जेनी विद्युत ऋणता वधारे होवाथी CX बंध केवो बनशे ध्रुवीय बनशे बराबर केवो बने छे ध्रुवीय बने छे કેવો કેવી રીતે ધ્રુવીય બનશે તો એ જોઈએ કાર્બન ઇલેક્ટ્રોન ની ઉણપ વાળો હોવાથી તેમાં કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા અને હેલોજન ઇલેક્ટ્રોન ધનિક હોવાથી એક્સ માઇનસ ડેલ્ટા લખાય છે તો કઈ રીતે દર્શાવાય એને તો આ રીતે દર્શાવવામાં આવે છે સી એક્સ સી ઉપર પ્લસ ડેલ્ટા અને એક્સ ઉપર માઇનસ ડેલ્ટા બરાબર છે તો આ સી એક્સ બંધનો સ્વભાવ છે હવે આ માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા શું છે
माइनस डेल्टा ए आंशिक तन वीजभार छे। क्यों वीजभार छे? आंशिक तन वीजभार छे, संपूर्ण तन वीजभार नथी। सॉरी, प्लस डेल्टा ની વાત કરી, प्लस डेल्टा શું છે? એ આંશિક ધન છે, જ્યારે માઇનસ ડેલ્ટા એ આંશિક ઋણ વીજભાર છે। બરાબર, તો આ વાત થઈ CX બંધના એના ઉપરના વીજભારની, આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર વિશે। હવે વાત કરીએ તો કે CX બંધ ઉપર શું અસર થાય છે આની, તો કે CX બંધ ઉપર આપણે વાત કરીએ તો કે હેલો આલ્કેનમાં ક્રમશઃ હેલોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક શું કહે છે? તો કે હેલો આલ્કેનમાં હેલોજનનો ક્રમશઃ परमाणु क्रमांक वधता तेनी CX बंध लंबाई वधे छे। शू कहे छे? तो के हेलो आल्केन मां हेलोजन नो परमाणु क्रमांक क्रमशः वधता CX બંધ લંબાઈ વધે છે, એટલે કે આવું કહેવા માંગે છે CH3I, CH3Br, CH3Cl અને CH3F, અથવા આને ઊંધું લખવું હોય તો પણ લખી શકાય, કારણ કે પરમાણુ ક્રમાંક આ રીતે વધશે F, Cl, Br અને I, I અને C આ બેની બંધ લંબાઈ સૌથી વધારે હશે। કેવી હશે બંધ લંબાઈ? સૌથી વધારે હશે, બરાબર છે? અહીં આપણે લખેલું છે, બરાબર છે? ચાલો પછી, તો બંધ લંબાઈ વધે તો એની સામે બંધ એન્થાલ્પી અને સક્રિયતા, પ્રક્રિયા માટેની સક્રિયતા એની ઘટશે। શું થશે? એની પ્રક્રિયા માટેની સક્રિયતા ઘટશે। ચાલો જોઈએ, બંધ લંબાઈ વધતા તેની પ્રક્રિયા માટેની સક્રિયતા અને બંધ એન્થાલ્પી ઘટે છે, બરાબર છે? ચાલો, તો એમાં હવે કઈ રીતે આવશે? આ રીતે આવશે, બરાબર છે? તો આ વાત થઈ બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી અને પ્રક્રિયાની સક્રિયતાની, બરાબર છે? હવે વાત કરીએ, આ તો વાત થઈ આપણે CX બંધની હેલો આલ્કેનમાં, હવે હેલો એરિનમાં શું થાય? ચાલો એ જોઈએ, હેલો એરિન માટે જોઈએ, હેલો એરિન માં શું થઈ છે? તો હેલો એરિન ની અંદર ચાલો, તો એરાઇલ હેલાઇડ માટે CX બંધ ધરાવતો કાર્બન એરોમેટિક કેન્દ્રમાં
CX બંધ ધરાવતો કાર્બન એરોમેટિક કેન્દ્રમાં sp2 સંવૃત કાર્બન હશે બરાબર કારણ કે એરોમેટિક કાર્બન એરોમેટિક રિંગ છે એની અંદર ના બધા કાર્બન કેવા સંવૃત હશે sp2 સંવૃત હશે અને બીજો તો કે થાશે શું हेलो एरिन मा sp2 कार्बन अने हेलोजन ना इलेक्ट्रॉन युग्मा वच्चे संस्पंदन थतु हुआ थी सुना से तो के आज CX बंद छे वधु मजबूत बनसे जेना लीधे केंद्रानुरागी विस्थापन प्रक्रिया मुश्किल થઈ જશે બરાબર છે આની અંદર સંસ્પંદન થાય ને આપણે જોયેલું હતું કે આ ઇલેક્ટ્રોન છે યુગમાં એ અહીંયા આવે તો આ બહાર આવી જાય આ પાછું અંદર જાય તો આ બહાર આવી જાય આ અંદર જાય તો આ બહાર આવી જશે આ અંદર આવે તો પછી આ પાછું અહીંયા ઉપર જશે એવું આપણે જોયું હતું આવું સંસ્પંદન એની અંદર થતું હતું જેના લીધે શું થતો હતો કે આ જે બંધ છે એ આંશિક કેવો હતો મેં એવું કીધું હતું કે એ એક બંધ નથી આંશિક દ્વિબંધ છે કેવો છે આંશિક દ્વિબંધ એટલે એ સરળતાથી તૂટશે નહીં હવે સંસ્પંદન થવાતું થતું હોવાથી CX બંધ ટૂંકો બને અને વધુ ધ્રુવીય અને વધુ પ્રબળ બને બરાબર કેવો બનશે વધુ પ્રબળ અને વધુ ધ્રુવીય બને જેના લીધે શું થશે તો કે સ્થિરતા વધે એની સ્થિરતા શું થશે વધશે અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોવાથી ક્યારે જોવા મળે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં કેમાં પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં જ જોવા મળે બરાબર છે ચાલ પછી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક હેલો આલ્કેનમાં હેલોજન યુક્ત કાર્બન સાથે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતા તેની ધન પ્રેરક અસર વધતી હોવાથી CX બંધની ધ્રુવીયતા વધતા રાસાયણિક પ્રક્રિયા વધે છે શું થાય રાસાયણિક પ્રક્રિયા વધશે ચાલો એ જોઈએ શું કહે છે ચલો પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયકમાં હેલો આલ્કેનમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતા ધન પ્રેરક અસર વધે છે તેથી ધ્રુવીયતા વધે છે ચાલો જોઈએ CH3C હેલોજન CH3C CH3 H X
H3X तो जो आ छे ए तृतीयक छे द्वितीयक छे प्राथमिक छे हवे શું કહેવા માંગે છે એ જોઈએ આ CH3 છે ને એ ઇલેક્ટ્રોન દાતા હોય ઇલેક્ટ્રોન આપતા હોય કોને તો કે કાર્બન ને આપશે ત્રણે એ કાર્બન કોને આપશે હેલોજન ને આપશે આમાં દાતા કેટલા થઈ ગયા બે જ થઈ ગયા नामा एक कच तो दाता घटे से बराबर तो थासे थासे सु तो के अल्काइल समूह की संख्या वधे एमिनो धन प्रेरक वधे अने बंधनी ध्रुवीयता वधे अने रासायनिक सक्रियता वधे એટલે આની રાસાયણિક સક્રિયતા કેવી હશે તૃતીયકની સૌથી વધારે પછી દ્વિતીયકની અને છેલ્લે પ્રાથમિકની હશે બરાબર છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સંક્રાંતિ અવસ્થામાં SN2 અથવા E2 ક્રિયાવિધિથી રાસાયણિક પ્રક્રિયા આપે છે શું કીધું છે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ એટલે કે આ એ કઈ આપશે SN2 અને E2 ક્રિયાવિધિ આપે છે SN2 આપણે ભણી લીધેલી છે બરાબર છે અને E2 આપણે જોશું પછી બીજું આપેલું છે બીજું શું કીધું છે તો કે જેમાં જેમ જેમ કાર્બનની સંખ્યા વધે તેમ આલ્કાઇલ હેલાઇડની રાસાયણિક સક્રિયતા ઘટે છે આલ્કાઇલ હેલાઇડની રાસાયણિક સક્રિયતા શું થઈ જશે ઘટશે લાની રાસાયણિક સક્રિયતા ઘટશે બરાબર છે ચાલો તો આ આપણે જોયું CX બંધનો સ્વભાવ બરાબર છે નેક્સ્ટ હવે આપણે આમાં જોવાના છીએ હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ અને પછી એના ઉપરથી આપણે એના પ્રશ્નો જોશું વૈકલ્પિક બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચલો ગુડ બાય